মার নাম লাভুভাই কোড়াভাই পটেল, উদ্যোগ সেক্রেটারি, মন্ডলীনো নাম মুজকুয়া দুধ উৎপাদক সহকারী মন্ডলী লিমিটেড, ফোন নম্বর 75, তালুকো অটলাউ। અમારી મંડળીની સ્થાપના 1956 ને થઈ છે। મંડળીનો રજીસ્ટ્રેશન નંબર B32 છે। મંડળીની અંદર અહીં 8 કર્મચારી છે અને સબ સેન્ટરની અંદર 3 કર્મચારી છે, ટોટલ 11 કર્મચારી છે। જ્યારે મંડળી શરૂઆત થઈ ત્યારે ફક્ત દરરોજનું 80 લીટર દૂધ હતું અને અંદાજે 50-80 સભાસદ જોઈન્ટ થયેલા હતા। દરરોજ દૂધવર્તા સભાસદો અહીં 700 છે અને સબ સેન્ટર ઉપર 200 છે, ટોટલ 900 સભાસદો દરરોજ દૂધ ભરવા માટે આવે છે। મંડળી ચાલુ થઈ ત્યારે ઓટોમેટિક પેટ મશીન હતા, ત્યારે કાર્બન મશીનથી પેટ કાઢવામાં આવતો હતો। 2002 થી કોમ્પ્યુટરો આવ્યા, ત્યાર પછી 2005 થી પ્રોમ કંપનીનો પ્રોગ્રામ લીધેલો અને જે અત્યાર સુધી ચાલુ છે અને છેલ્લા 2 વર્ષથી અમૂલ AMCSનો પ્રોગ્રામ અપનાવેલો છે અને એ અમૂલ અને ફેડરેશન જોડે ઓનલાઈન છે, એટલે મંડળીની બધી ડેટા વિગત એમને પણ ત્યાં બેઠા બેઠા દેખાય છે અને મંડળીને એનાથી ઘણો ફાયદો થયો છે। સભાસદના મોબાઈલની અંદર દર ટંકે એનો મેસેજ પડી જાય છે કે કેટલું દૂધ મેં ભર્યું, કેટલો ફેટ આવ્યો, મને કેટલા પૈસા મળ્યા અને પેમેન્ટ ચૂકવણી અમારે કેશથી થાય છે, એટલે સ્લીપને આધારે ચૂકવણી થાય છે, જેનાથી પાસબુક રાખવાની કે લખવાની કોઈ ઝંઝટ રહેતી નથી અને પેમેન્ટ રાઉન્ડિંગમાં થાય છે, એટલે અમારે એનો કોઈ હિસાબ પણ રાખવો પડતો નથી, જે બધો જ હિસાબ ફોન પર રાખે છે। સભાસદનું જે કેટલું દૂધ ભર્યું, કેટલી બચત થઈ, બધો જ હિસાબ એની અંદર મળી જાય છે અને સભાસદ પેમેન્ટ તો ડેઈલી અહીં કરીએ છીએ પણ સભાસદનું બોનસ બચત અમે બેંકમાં નાખીએ છીએ, એ પણ કોમ્પ્યુટરાઇઝ થ્રુ ઓટોમેટિક થઈ જાય છે અને એની અંદર પણ સમયનો બચાવ થાય અને મોબાઈલની અંદર હું કદાચ અહીં હાજર ના હોઉં, બહાર હોઉં, મારે મોબાઈલની અંદર મારી મંડળીનું કલેક્શન જોવું હોય તો મને આખું કલેક્શન દેખાય છે, એમાં કોઈ સુધારા વધારા કરેલા હોય તો પણ જણાય છે। અમારા મંડળીની અંદર એક બીજું સબ સેન્ટર પણ છે જ્યાંથી 3 કિલોમીટર દૂર છે, ત્યાં પણ અમૂલ AMCS એટલે પ્રોટો પ્રોગ્રામ છે, બંને જગ્યાએ મળી અમારું હાલનું દૂધ કલેક્શન 6000 લીટરનું છે। અહીં મંડળી અહીં મેઇન મંડળીની અંદર 3000 લીટરનો ટાંકો છે, સબ સેન્ટરની અંદર 1000 લીટરનું BLC છે અને ટોટલી આ મંડળી સોલરથી ચાલે છે, બધી જ લાઇટો પંખા કોમ્પ્યુટર ફક્ત BMC વિના બધી જ વસ્તુ સોલરથી ચાલે છે અને સબ સેન્ટર છે ત્યાં એક થર્મલ યુનિટ બેસાડેલું છે, એટલે ત્યાં લાઇટનો ફાયદો છે, અહીંયા સોલરથી તેલંગાનો ફાયદો તો મંડળીના લાઇટ બિલની અંદર મહિને લગભગ 3000ની બચત થાય છે અને આ NDDA મોડલ મેં બનાવેલું છે। ત્યાર પછી આજે 1.5 વર્ષ થયું, ત્યાર પછી અહીં સક્સેસ ગયું, ત્યાર પછી NDDA આખા ઇન્ડિયાની અંદર દરેક સ્ટેટમાં એક મંડળીને બનાવવાનું ચાલુ કરી દીધું છે અને વધારામાં અમે સભાસદ માટે એક બચત યોજના ચાલુ કરેલી છે જે અમૂલ એમ છે, એટલે પ્રોમ્પ્ટ કંપની અમારા માટે જે અમે સુધારો કર્યો તે કરી આવ્યો છે કે જે દૂધ ભરે એના 10% એની બચત તરીકે અમે કપાત રહેવા દઈએ છીએ। અહીં 40 સભાસદને ત્યાં બાયોગેસ નવી સિસ્ટમના બનાવે છે જાપાન ટેકનોલોજીના, જેનાથી દરરોજ 1 બાયોગેસને 25-40 કિલો ચાવણની જરૂરિયાત રહી, જેને ત્યાં 3 જાનવર હોય એને એટલીસ્ટથી એમના ઘરના બધા સભ્યોનું 3 ટાઈમનું જમવાનું એટલીસ્ટથી બની જાય, મહિનાની અંદર 2 સિલિન્ડર જેટલો ગેસ ઉત્પન્ન થાય